વિપરજોય વાવાઝોડાને પગલે પીજીવીસીએલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેમાં મેન પાવર મટીરીયલની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ લાઇન સ્ટાફ ઇજનેર કોન્ટ્રાક્ટરની ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. તો આ સાથે જ સમગ્ર તૈયારીઓ મોનિટરિંગ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એમ જે દવે સાહેબના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહી છે, તેમજ વીજ તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ તેમજ યોજનામાં આવી રહેલ મીટિંગો અંગે મુખ્ય ઇજનેર શ્રી ડીવી લાખાણી સાહેબે માહિતી આપી હતી. બિપરજોય વાવાઝોડાના અનુસંધાને પીટીવીસીએલ તરફથી પૂરતી તૈયારીઓ કરી લીધેલી છે. આ અંગે બધા જ અમારા જિલ્લાઓ છે, જે વર્તુળ કચેરીઓ છે, 12 વર્તુળ કચેરીઓ આવેલી છે, તેમના અધિક્ષક ઇજનેરો સાથે અગાઉ પણ મીટિંગ કરી લીધેલી હતી. આજે પણ અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર સાહેબની હાજરીની અંદર હાજરીમાં મીટિંગ કરવામાં આવેલી હતી અને જે ડિઝાસ્ટર પ્રિપેરનેસ અંગેની પૂરતી ચોકસાઈ કરી લીધેલી છે. સર્વેને જાણ કરેલી છે કે કોઈ પણ હેડક્વાર્ટર છોડે નહીં અને કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમની ટીમ તો સજ્જ જ રહે, અને અહીંથી જો કોર્પોરેટ ઓફિસમાંથી અથવા બીજા જિલ્લામાંથી કંઈ પણ જરૂરિયાત હશે, કંઈ પણ મદદની જરૂર હશે તો ચોક્કસથી એ મદદ એમને આપવામાં આવશે. અને જલ્દીમાં એટલે જ્યાં વાવાઝોડા પછી આપણે રિસ્ટોરેશન ઝડપથી થઈ શકે એવી વ્યવસ્થા કરવાની છે. એ માટે જે કંઈ માલ મટીરિયલની જરૂરિયાત હોય તો એ પૂરતા પ્રમાણે પોતાની પાસે ઉપલબ્ધ રાખે, અને વધારેમાં કંઈ જરૂર પડશે તો બીજા જિલ્લામાંથી અન્ય વિસ્તારમાંથી પણ એને પૂરું પાડી દેવામાં આવશે અને તાત્કાલિક છે એ બધું રિસ્ટોરેશન કરી દેવામાં શરૂ કરી દેવામાં આવશે. અને આ બાબતમાં એવું પણ જોવામાં આવશે કે જે જે વિસ્તારો કદાચ એવા એફેક્ટેડ હોય તો એમાં હોસ્પિટલો છે, સરકારી કાર્યાલયો છે, બેંકો છે કે પેટ્રોલ પંપો છે, પછી ફ્લોર મિલ છે, પાણીના વોટર વર્ક્સ છે, એ બધાને આપણે પહેલી પ્રાયોરિટી આપીને ચાલુ કરી દેવામાં આવશે. અને ત્યારબાદ જે બાકીના વિસ્તારોને પણ ઝડપથી પુનઃજીવિત કરી શકાય એ રીતે આપણે કાર્ય કરવામાં આવશે. અને અમારા તરફથી પૂરતી તૈયારી કરી લેવામાં આવેલી છે. જીવેનલ લેવલે પણ અમારી જે મેઇન ઓફિસ છે, જે વડોદરા છે, જીવેનલ લેવલે પણ આજે એક મીટિંગ થઈ ગયેલી છે. અને અમારી જે ચારેય ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એમાં કોઈ પણને જરૂર પડે તો બીજી કોઈ કંપની પણ મદદ કરવા તૈયાર રહેવાની છે, એવું પણ આજે સૂચના મળી ગઈ છે અમને. અને આ અનુસંધાને જે કંઈ કરવાનું ઘટશે એ અમે કરી આપશું અને ઝડપથી પાવર સપ્લાય રિસ્ટોર કરી આપવામાં આવશે. આ અંગે અમે અમારા અહીં કોર્પોરેટ ઓફિસમાં પણ એક 24 કલાક કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કરી દેવાના છે, અને તેના અંગે અમે એક મીટિંગ પણ પ્રિલિમિનરી મીટિંગ કરી દીધી છે, બધાને બધી સૂચનાઓ આપી દીધેલી છે. આમ પૂરતી તૈયારી પીજીવીસીએલ દ્વારા